ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે જોઈશું ધૂમપાન. ધૂમપાન યાને કે મેડિકેટેડ સ્મોકિંગ, જેમાં આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન. એટલે કે મેં પહેલાં જે કીધું કે મેડિકેટેડ સ્મોકિંગ, તો અષ્ટાંગ હૃદય સૂત્ર સ્થાનમાં બીજા અધ્યાયમાં આપ્યું છે, બરાબર, સોરી ત્રીજા અધ્યાયમાં આપ્યું છે. ઓકે, પ્રાયોગિક કમ તત્વો ધુમમ ગંધ માલ્યાદી ચ આચરેત ધુમાદશ્યો ઉર્ધ્વ ચતુર્થા નશ્યો વાત કફામયાહ. કે વન શુડ અન્ડરટેક યુઝ ઓફ ધૂમપાન એન્ડ એપ્લિકેશન ઓફ ગંધમાલા એક્સેટ્રા. એટલે કે ધૂમપાન ક્યારે કરવું જોઈએ? જ્યારે ગંધમાલા વગેરે ધારણ કરીને પછી ધૂમપાન કરવું જોઈએ. ધૂમપાન ક્યોર્સ ધ ડિઝીઝ ઓફ એક્ઝિસ્ટિંગ એબવ ધ ક્લેવિકલ્સ એન્ડ ડિઝીઝ ડ્યુ ટુ વાત એન્ડ કફ. ડુ નોટ ઓકર્સ બાય ટેકિંગ ધૂમપાન રેગ્યુલરલી. ધૂમપાન રેગ્યુલર પણ ના કરવું જોઈએ. ધૂમપાન કરવાથી ક્લેવિકલ્સના ઉપરને, યાને કે ઉધ્વ ચતુર્ગસ, શિરના જે રોગો હોય એ દૂર થાય છે. હવે આપણે જોઈશું ટાઈપ્સ. ટાઈપ્સમાં અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાનના ત્રીજા અધ્યાયમાં જ કીધું છે કે ધૂમઃ પંચવિધો ભવતિ. એટલે કે ધૂમપાનના પાંચ પ્રકાર છે, તદ્યથા સ્નેહિક ધૂમપાન, વૈરેચનિક ધૂમપાન, કાશગ્ન ધૂમપાન અને વામનીય ધૂમપાન. ઓકે, હવે આપણે આગળ જોઈશું એના વિશે. હવે પહેલાં જોઈ લઈએ ધૂમપાન વિધિ. ધૂમપાન વિધિ કેવી રીતે કરવાની હોય? તો ફર્સ્ટ, સ્મોક શુડ બી ઇનહેલ ફ્રોમ ધ માઉથ એન્ડ નેક્સ્ટ થ્રુ ધ નોસ્ટ્રિલ્સ. આપણે જે સામાન્ય રીતે જે લોકો શોકિંગ હોય સ્મોકિંગના, એ કેવું કરતા હોય કે ધૂમપાન, યાની કે સ્મોકિંગ માઉથથી લઈ અને નોસ્ટ્રિલથી કાઢે છે. પરંતુ આમાં આવું નથી કરવાનું હતું. માઉથથી લઈને માઉથથી જ કાઢવાનું હોય છે, ઠીક છે, ક્યાં નોસ્ટ્રિલથી લઈને માઉથથી કાઢવાનું હોય છે, ઠીક છે. તો ધેટ ઇનહેલ થ્રુ માઉથ શુડ બી લેટ આઉટ બાય ધ માઉથ ઇટ સેલ્ફ એન્ડ સો ઓલ્સો ધેટ સ્મોક ઇનહેલ બાય નોઝ ધન સ્મોક ઇનહેલ બાય માઉથ શુડ બી લેટ આઉટ થ્રુ ધ નોઝ બાય ડુઈંગ સો. સ્મોક ટ્રાવેલિંગ ઇન ઓપોઝાઇટ ડાયરેક્શન ડિસ્ટ્રોઇઝ વિઝન. ઓકે, એટલે જો આપણે અત્યારે જો શોકિંગ માણસો જે કરતા હોઈએ કે મોઢામાંથી લઈને નાકમાંથી કાઢે છે, એ ઓપોઝિટ ડાયરેક્શનમાં કહેવાય છે અને એ વિઝનને ડિસ્ટ્રોઇડ કરશે. હવે આપણે જોઈએ પ્રાયોગિક ધૂમપાન. તો પ્રાયોગિક ધૂમપાન શુડ બી ઇનહેલ્ડ સ્પેશિયલી થ્રુ ધ નોઝ. સ્નેહિક ધૂમપાન ઇનહેલ થ્રુ ધ માઉથ એન્ડ નોઝ બોથ. એન્ડ વૈરેચનિક શુડ બી થ્રુ ધ નોઝ એન્ડ અધર કાશ્યગ્ન એન્ડ વામનીય થ્રુ ધ માઉથ ઓનલી. ઓકે, એટલે કે જો પ્રાયોગિક ધૂમપાન આપણે કરતા હોય ને, તો મોસ્ટલી નોઝથી લઈને માઉથમાંથી કરવાનું, બરાબર. જ્યારે સ્નેહિક ધૂમપાન માઉથ અને નોઝ બંને થ્રુ થાય છે. જ્યારે વૈરેચનિક ઓનલી નોઝથી કરવાનું હોય છે. જ્યારે કાશ્યગ્ન અને વામનીય છે એ ઓનલી માઉથથી કરવાનું હોય છે. હવે આપણે જોઈએ ટાઈમિંગ ફોર ધૂમપાન. એટલે ધૂમપાનનો ટાઈમિંગ શું છે? એ ચરક સૂત્રસ્થાનના પાંચમા અધ્યાયમાં કીધું છે કે 8 ટાઈમ્સ આર પ્રિસ્ક્રાઇબ ફોર સ્મોકિંગ એઝ અ ડેલી રૂટીન બીકોઝ ઇન ધીસ ટાઈમ્સ ઇન એગ્રેશન ઓફ વાત એન્ડ કફ તોસ. એ કોશન્સ પર્સન શુડ સ્મોક આફ્ટર બાથ, મીલ્સ, વોમિટિંગ, સ્નીઝિંગ, ટૂથ બ્રશિંગ, સ્નૂફિંગ, યુઝ ઓફ કોલિરિયમ એન્ડ સ્લીપ. ધસ ડિઝીઝ ઓફ પાર્ટ એબોવ જત્રુ એન્ડ પ્રિડોમિનન્ટ ઇન વાત એન્ડ કફ ડુ નોટ એરાઇઝ. સ્મોકિંગ શુડ બી ડન થ્રાઇસ વિથ 3 પફ્સ ઇચ ટાઈમ્સ. એટલે સ્મોકિંગ જ્યારે કરતા હોય ને 3 ટાઈમ્સમાં, એટલે કે 3 પફ જ લેવાના હોય છે, ઠીક છે. પછી જોઈશું આપણે કે સ્નેહિક ધૂમપાન કરવાથી કયા કયા રોગો દૂર થાય. તો જે સુશ્રુત ચિકિત્સામાં કીધું છે, બરાબર, સ્નેહિક ધૂમપાન લેશું તો મૂત્ર રોગો, ક્ષવથું છે, મૈથુન છે, એ બધામાં સારું રહેશે. પછી વૈરેચનિક ધૂમપાનથી સ્નાન, છરદી, દીવા, સ્વપ્ન એના પછી કરવું જોઈએ. અને પ્રાયોગિક ધૂમપાન દંત પ્રક્ષાલન, ભોજન, શસ્ત્રકર્મ કર્યા પછી પણ કરી શકાય છે. વન ટાઈપ ઓફ કરવું જોઈએ, ઠીક છે. ધૂમપાનના ટોટલ કાલ છે 12 ટાઈમ્સ. ડ્યુરિંગ ધ ટાઈમ્સ ઓફ ધ ડે વાઇઝ શુડ સ્મોક ટ્વાઇસ અ ડેલી રૂટીન, વન્સ ફોર અનક્યુઅસ એન્ડ થ્રાઇસ ઓર 4 ટાઈમ્સ ફોર ઇવાક્યુટિવ ઇફેક્ટ્સ. ઓકે, હવે આપણે ધૂમપાનના બેનિફિટ્સ જોઈશું. તો ધૂમપાન ક્યોર્સ હેવીનેસ એન્ડ પેઇન ઇન હેડ, ક્રોનિક રાઇનાઇટિસ, હેડેક, આઈ એન્ડ ઇયર પેઇન, કફ, હિકફ, ડિસ્નિયા, સ્પાઝમ ઇન થ્રોટ, ટૂથેક.
પછી આવશે વીકનેસ ઓફ ટીથ, પછી બીજું શું આવશે તો એનોરેક્સિયા, સ્પાઝમ ઇન જો એન્ડ બેક એન્ડ નેક, બેડ સ્મેલ ફ્રોમ નોઝ એન્ડ માઉથ, ડિસ્ચાર્જ ડ્યુ ટુ ડિસઓર્ડર ઓફ ઇયર, નોઝ, આઈસ, ઇચિંગ, વોર્મ્સ, ડિસઓર્ડર ઓફ વોઇસ, હેર ફોલિંગ. બીજું આવશે પેલનેસ, એક્સેસિવ સલાઇવેશન. પછી આવશે સ્નીઝિંગ, એક્સેસિવ ડ્રાઉઝીનેસ, પછી લેક ઓફ ફંક્શન ઓફ ઇન્ટલેક્ટ, એક્સેસિવ સ્લીપ એક્સેટ્રા. ઓકે, સાથે સાથે ક્યારેક ક્યારેક બાલ્ડનેસ, ગ્રે હેર્સ હોય ને એના માટે પણ આપણે યુઝ કરી શકીએ છીએ. ટોન્સિલાઇટિસ માટે પણ યુઝ કરાય. ઠીક છે, બાય ધી સ્ટ્રેન્થ ઓફ હેર, સ્કલ, સેન્સ ઓર્ગન્સ એન્ડ વોઇસ ઇન્ક્રીઝીસ. હવે આપણે જોઈએ ફીચર્સ ઓફ એક્સેસિવ ધૂમપાન. તો શું આવશે, ચેચરક સૂત્ર અને સુશ્રુત ચિકિત્સા બંનેમાં કીધું છે કે સ્મોકિંગ યુઝડ ઇન એક્સેસ એન્ડ અલ્ટિમેટલી કોઝિસ કોમ્પ્લિકેશન સચ એઝ ડેફનેસ, સોરી, ફીચર્સ ઓફ પ્રોપર ધૂમપાન. ના તો પ્રોપર ધૂમપાન કરવાથી વેલ ક્લિન્ઝિંગ ઓફ હાર્ટ, થ્રોટ એન્ડ સેન્સ ઓર્ગન્સ, લાઇટનેસ ઓફ હેડ એન્ડ પેસિફિકેશન ઓફ દોસા, ધીસ આર ધ સિમ્પટમ્સ ઓફ પ્રોપર સ્મોકિંગ. હવે જોઈએ આપણે ફીચર્સ ઓફ એક્સેસિવ ધૂમપાન. તો સ્મોકિંગ યુઝડ ઇન એક્સેસ એન્ડ અલ્ટિમેટલી કોઝ કોમ્પ્લિકેશન સચ એઝ ડેફનેસ, બ્લાઇન્ડનેસ, ડમ્બનેસ, ઇન્ટરનલ હેમરેજ, વર્ટિકો, થર્સ્ટ, ફેન્ટિંગ, નોઝ ઇન ઇયર્સ એટલે કે કાનમાં અવાજ આવે, ડિસીઝ ઓફ નોઝ એન્ડ ડિબિલિટી આર ધ ફીચર્સ ઓફ અતિ યોગા, યાની કે એક્સેસિવ ધૂમપાન. હવે જોઈએ ફીચર્સ ઓફ ઇમ્પ્રોપર ધૂમપાન. તો ઇમ્પ્રોપર સ્મોકિંગ ઇઝ એબસન્સ ઓફ ક્લેરિટી ઓફ વોઇસ, પ્રેઝન્સ ઓફ કફ ઇન થ્રોટ એન્ડ હેવીનેસ ઓફ હેડ એક્સેટ્રા. હવે આપણે જોઈશું કોન્ટ્રાઇન્ડિકેશન ધૂમપાનના. તો પર્સન એફ્લિક્ટેડ વિથ ગ્રીફ, ફટીક, ફિયર, જેલસી, ઇન્ક્રીઝ હીટ ઓર પોઈઝન, ધો સફરિંગ ફ્રોમ બ્લીડિંગ, ડિઝીઝ, ઇન્ટોક્સિકેશન, ફેન્ટિંગ, બર્નિંગ સેન્સેશન, પ્રોફોન્ડ થ્રસ્ટ, ડ્રાયનેસ ઓફ થ્રોટ, પછી આવશે વોમિટિંગ, ઇન્જરી ટુ ધ હેડ, બેલ્ચિંગ, માલન્યુટ્રિશન, હુ વેર અવેક, યાની કે લોસ ઓફ સ્લીપ, પ્રેગ્નન્ટ વુમન, ઓલ્ડ પર્સન, ડાયાબિટીસ, ધોઝ હુ આર ડ્રાય, એમેસેટેડ હોય, ઇન્જર્ડ ઇન ચેસ્ટ હોય, પછી હુ હેવ કન્ઝ્યુમ્ડ હની, ઘી, કર્ડ, મિલ્ક, ફિશ, વાઇન એન્ડ થીક ગ્રુઅલ, એન્ડ હુ હેવ માઇલ્ડ ઇન્ક્રીઝ ઓફ કફ, શુડ નોટ ઇનટેક સ્મોક. ઓકે, એટલે આપણે ધૂમપાન, જ્યારે જે વ્યક્તિ અત્યારે બધાને ખબર જ છે, આવે છે ને સ્મોકિંગ ઇઝ ઇન્જરીસ ટુ હેલ્થ, પરંતુ તોય બધા શોખ માટે લોકો આજકાલ કરતા હોય છે કે ઘણાને કશું નહીં થતું પ્રોબ્લેમ, અને ઘણાને ઘણા બધા પ્રોબ્લેમ લાઈક કે કેન્સર છે, કોઈ પણ મોટા મોટા ડિઝીઝ થઈ શકે છે. થેન્ક યુ.